जोक्स तमारा अने स्टाइल अमारी आ गुजराती चैनल ने सब्सक्राइब करो। टिडिंग, थैंक यू। मंगू, चल चल जल्दी फटाफट चाय नाश्तो पोड़ी लाई यार, बहुत भूख लागी से, बहुत ककड़ी ना भूख लागी से, आ काल रात्रे खावा मजा नहीं आई इतले, लाई है। चम चम चम, तू मजा नहीं आई, हाँ? खावा में तो मजा आई थी, पर तारा पेट में मजा नहीं ना, इतले तेरा ओसू खवायू तू, इतले अत्तारे बहुत ककड़ी ना भूख लागी गई से, इतले जल्दी जल्दी तू मने चाय नाश्तो वाला है, जल्दी भूख लागी सी यार। आज तमारे भूखे रहवानू। शू करवा भूखे रहवानू से? જય દશામાં ખરેખર દશામાનું વ્રત તો કરવું જ જોઈએ, જેથી બધાની દશા સારી થાય, ભગવાન કરે આપણી દશા એ સારી થઈ જાય અને દયા રાખે મારી દશામાં। જો એક કોમ કર, તારે જે કઈ બધું મંગાવવું હોય ને એનું બધું લિસ્ટ તૈયાર કરી દેજે, જેમ કે તારે સવારનું ફળાહાર, બપોરનો અલ્પાહાર, પછી પાછું બપોર પછીની અડધા કલાક પછીનો પાછો આહાર, એ બધા જે બપોરના હોય સુધીના જે આહારો છે એનું એક લિસ્ટ બનાવી દેજે। પછી છેલ્લે જોઈએ મોટી કાગરિયામ થોડી છૂટી છી જગ્યા બચી જાય ને તો માતાજીનો પૂજા પો, ચુંદડી, પ્રસાદ, લાડવા આ જે જીકે લાવવાનું છે એ બધું તું લઈ લેજે, હું બધું બજારમાંથી લઈ આવે। ઓકે, હવે એક કામ કર, મને થોડો ઘણો નાસ્તો આ દે। નાસ્તો મેં થોડોક બનાવ્યો તો તમે ખાઈ લીધો, તમારે જેટલો બનાવ્યો મેં ખાઈ લીધો। તે વ્રત નથી કર્યું તે ત્યાં ખાઈ લીધું ને મને ભૂખ રાખું છું મેં નહીં, આપણે વ્રત કર્યું સર। આપણે ચમ ચમ આ સોસાયટીનો બૈરો છે ને એમણે એવું કીધું કે સજોડે વ્રત કરો ને તો ડબલ પુણ્ય મળે। હું જો ના પાડું છું આ સજોડે વ્રત કરવાની, બસ તો પછી અડધો અડધો કામ વેચી લઈએ। જો તમે તમારું કામ કરી દીધું અવસર ચિયુ કામ કર્યું મેં, આ ચમ ભૂખ્યારે ઉપવાસ નહીં કરે એ એટલે મારે ઉપવાસ। અને એક વાત તમે શું કરશો? ચમ આરતી કરવાની, માતાજી નવડાવવાનો, ધોળાવવાનો, એમને ખવડાવવાનું, પીવડાવવાનું, કથા કરવાની, એ બધું કોણ કરશે? એ બધું હું કરે, તમારે ખાલી ઉપવાસ કરવાની। એક કોમ કર, આ માતાજીની આરતી કરવાની, પૂજા કરવાની, નવડાવવાના, ધોળાવવાના, પ્રસાદ ચડાવવાનું, આરતી ને કથા બધું કરવાનું, એ બધું જ હું કરી લે અને ઉપવાસ તું કરી લે। મને ખબર હોત ના કે તમે આમ ફસકી જવાના છો તો આ પેલો નાસ્તો જે મેં કર્યો હતો ને અમારે એવું ના કરતી। હવે મેં તો ખાઈ લીધું, હવે ઉપવાસ કરશે કોણ? તમે જ કહો, મારી માં કરશે, મારી માને બોલાવ્યો એમને। બસ બસ બસ, તારી માને બોલાવવાની કોઈ જરૂર નથી, તારી માને તારી બાપાની દશા મારવા માટે તો રહેવા દે, મારી દશા ફેરવવા ના લાવતી, હું કરી દે 10 દાડાના ઉપવાસ દશા માના। એ ભગવાન દશામાં કઈ કેવું કરો કે આ મંગુ મને ખાવા દે। આ બધું ના બોલશો હવે, આ વ્રત છે ને કઈ મારા માટે નહીં કરતી, આ તમારી દશા સુધરે ને એટલા કરું છું। મારી દશા તો બહુ હારી જતી લગન પહેલો, આ લગન કર્યું ને ત્યારથી મારી દશાની પથારી ફરી જઈ છે। ઓ હો હો હો, હારી હતી હારી, હું હારી હતી, મોટા ગાડી ને બંગલા ને બધું હતું, પહેલા એ મને ભાડાના ઘરમાં રહેતા હતા ને અત્યારે ભાડાના ઘરમાં જ રહો છો। ભાડાના ઘરમાં ભલે રહેતો તો પણ ભૂખે નતો રહેતો, સમજાય? હું કોઈ તમને ભૂખે નહીં મારતી, ઉપવાસ કરાવ્યો છે તમને, ઉપવાસ ઉપવાસ વાસ। હવે શું કરવાનું છે? આ મેં તમને સાથ આપ્યો ને, શીનો સાથ આપ્યો? આ તમને ઉપવાસ ના કરાવ્યો, હવે તમારે મારો સાથ આપવાનો, આરતી કરવાની છે હેડ સજોડે, હે હેડો તમે આરતી કરીએ દશા માત કી જય। પરિપાલય દેવી વિશ્વમ ઓમ દશા માત કી જય।
તમને તો જબરસ લોકોને એવું બધું આવડે છે, આવું તમે નોકરીઓ કરો છો, એના કરતા આજ કરતા હોય તો ઓમાં જેટલી કમાઈશ ખબર તમને? હાથ પેઢીથી મારા બાપ દાદાનો આ ધંધો હતો, પણ તારા બાપાને અને તારા પાપે કે નોકરિયા જ જોઈએ, નોકરિયા જ જોઈએ, નોકરિયા જ જોઈએ, એટલે તારી હાથે હગઈ કરવા થઈને મેં આ નોકરી જોઈન કરી. બાકી આ તો બધું મને આવડે જ છે. ચલ હવે આપણે દશામાની આરતી કરીએ. આખો બંધ કરી દશામાનું ધ્યાન ધરી ને ભાવ ને ભક્તિપૂર્ણ તું છે ને આમ આરતી ઉતારીશ ને તો માતાજી નો આમ સાક્ષાત્કાર થઈ જશે તને. હા, આખો બંધ કરી અને પ્રાર્થના કરી ને મસ્ત આરતી ઉતાર. જય દશા માતા મારી, જય દશા માતા, જય દશા માતા, દશા ઓમની સુધારો, દશા ઓમની સુધારો, સુખ સંપત્તિ ધન ઓમને આપો. જય દશા માતા મારી, જય દશા માતા, જય દશા માતા. આ કહું છું તમને, આખો મન એકાગ્રતા રાખ. તમને તો આ આરતી ગાતા આવડવાનું નહીં અને તમે ગાવાના નહીં, પણ આપણે તો સજોડે રાખ્યું છે ને વ્રત, તો તમારે તો કોક કરવું પડશે ને. તો એવું કરો, મોટે થી વગાડજો. જય દશા માતા. કેવો વાગ્યો શંખ? કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા પ્રસન્નમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ મુંડરીકાક્ષ મંગલાયતનોરી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિયે શણી ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ દેવાભિનંદનમ પુષ્પૈર્વિવંદનમ યાની કાની શપાપાણિ જન્માંતરકૃતાણિ શતાણિ સર્વાણિ નેશયન્તુ પ્રદક્ષિણાયાં પદે પદે. આરતી લઈ લઉં. આત્મસુખાર્થે આત્માભિવંદનમ બુદ્ધુ આત્મસુખાર્થે આત્માભિવંદનમ રક્ષણાર્થે ચક્ષુભિવંદનમ. બોલો શ્રી દશા માત કી જય. ચલો લાડુનો પ્રસાદ ધરાઈ દઈએ. આ કરી તમારે મોઢા જેવું ખાઈ જાણે ઉપવાસ તોડ નાખ્યો તમે. મેં શું કર્યું? આ કોણ ખાઈ જુદા? અરે હું તો શંખ વગાડતો હતો, તાળી વગાડતો હતો, હું તો મગ્ન હતો એમાં યાર. તમે નહીં ખાધો? દશામાં માં મારી દશામાં દશામાં આપણે ઘેર આવ્યા હતા હાજરા, હજુ આ પ્રસાદ ગ્રહણ કરી નાખ્યો. હું ચાલો સોસાયટી બધા કહી નાખું કે આપણે ઘેર દશામાં આવ્યા હતા, પ્રસાદ ખાઈ ગયા. એ હરેક પદુડી નેચે બેહજા, નેચે બેહજા. આ દશામાં એ પ્રસાદ નથી ખાધો. આ હું ભૂખ્યો હતો ને મને ભૂખ લાગી ને એટલે હું ઓઈયા કરી ગયો છું. ઓકે, અને દશા માને છે ને આ લાડવા બાળવાની જરૂર નથી, એમને તો સાચા ભાવની જરૂર છે, સાચી ભક્તિની જરૂર છે. અને દશામાં અત્ર તત્ર સર્વત્ર આખી દુનિયામાં રજે રજમાં કણે કણમાં માતાજી સમાયેલા છે. અને આ દૂધ પીધું ને પગલા પાડ્યા ને અહીં પ્રગટ થઈ ગયા ને હાથમાંથી કંકુ પડ્યા ને આ બધા નાના નાના ચમત્કાર કરીને શું આ આ જગતજનનીને પ્રમાણ આપવાની જરૂર છે? નથી ને. તો આવી અંધશ્રદ્ધાઓથી તમે દૂર રહો. બસ માતાજીને જપવા હોય ને તો પહેલાં તો પોતાનો આત્મા શુદ્ધ જોઈએ.
બસ આત્મા શુદ્ધ રાખીને સાચા દિલથી પ્રાર્થના કરીને માંગી લેજે, અને જો દશામાં તારી ઈચ્છાઓ પૂર્ણ ન કરે, તારી મનોકામના પૂર્ણ ન કરે, પછી તું મને કહેજે. એ ભક્તિથી એ દ્રષ્ટિ જોઈએ ભક્તિ કરવાની, બસ બીજું કાંઈ નહીં. દોસ્તો, આ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આવી બધી અંધશ્રદ્ધાઓથી દૂર રહેજો. અને બીજી વાત કે મારાથી ભૂખ્યું નથી રહેવાતું, એટલે મારાથી ઉપવાસ થતો નથી, અને એટલે હું માતાજીનો પ્રસાદ હું ખાઈ ગયો. પણ જો તમારાથી ભૂખે રહેવાતું હોય અને ઉપવાસ કરી શકતા હોય, તો હું તમને વિનંતી કરું છું કે તમે દશામાના પવિત્ર 10 દિવસમાં ઉપવાસ કરજો, અને પૂજા અર્ચના સાચા દિલથી આત્મા શુદ્ધ રાખી અને એમ સજોડે દશામાનું વ્રત કરજો. માં દશામાં તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમારી દશા પણ વારશે. બસ આ શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારની અમે તમામ અમારા દર્શક મિત્રોને શુભકામનાઓ પાઠવીએ છીએ. અને આમને આમ હસતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો. જય દશામાં. કાશ્મીર હવે સાચા અર્થમાં ભારતનું અભિન્ન અંગ. કાશ્મીર મોદીએ ઇતિહાસ બદલીને ઇતિહાસ રચ્યો. વાહ, અને આ ગાડી જો ઇતિહાસ રચવા હેડી છે. આવો આવો બેહો. રક્ષાબંધન એટલે કે પિયર. આ હાવડા એક્સપ્રેસ 2 દાડા પહેલો છે ઉપાડી છે પિયર બાજુ. બરામાં 2 વખત તો જવા મળે છે, એટલે જાઉં છું 2 દાડા માટે. બરાબર, રાખડી બાખડી લીધી છે? તમારે કહેવાની જરૂર નહીં, મસ્ત રાખડી લીધી છે. એટલે પેલી 5-10 રૂપિયા વાળો ફૂમતો લઈને ના જે, તારો એકનો એક ભાઈ છે તો એના માટે મસ્ત ચાંદીની સારામાં સારી રાખડી લઈને જઈએ. એ તમારે કહેવાની જરૂર નહીં, લઈ લીધી મેં મસ્ત રાખડી. તું તો બહુ બુદ્ધિશાળી જ છું ખબર છે, પણ થોડીક વધારે છે. અચ્છા, મીઠાઈ પછી લઈ લેજે. એ તો હું રસ્તામાંથી લઈ લઈ. કશો વાંધો નહીં, પૈસા છે. એ તમારે કેવું પડે, ચંદા કાઢી લીધા મેં. મારી બુન તો રક્ષાબંધનના દિવસે જ આવશે, કારણ કે એને લોબી વાળશે અને ત્યાં બી પાછું ઉજવવાનો ને પ્રસંગ. સારું સારું, સંભાળીને જજે અને પહોંચીને ફોન કરી દેજે. હા, અને તારા ભાઈને અને બધાને મારી યાદ આપજે. ઓય જ મનાઈ લો રક્ષાબંધન. ના તો મનાવાય છે આ બધું ફોનમાં કહેવાય. અરે પણ તો હું કહી દઉં, ટાટા ટાટા. પિયરનું નામ પડે એટલે ચેવી ઉતાવળ આવે છે. બસ એટલી ઉતાવળ તો પિયરમાંથી હારે આવવાની આવે તો હાલ. શું કેવું ભાઈઓ? ઓહો, આઈ ગયો એમ ને. પણ આ ગાડી તો રક્ષાબંધન પતે પછી બીજા 2 દિવસ પછી ગાડી રિટર્ન થવાની હતી, આ વહેલી જેમ આવી જઈ. તમાર લીધે મને તમારી જેટલી ચિંતા થતી હતી, તમારે ખાવાના રહેવાના જેટલા ફોફા પડી જાય, એટલે મને એમ થયું કે રક્ષાબંધન પતી જાય, ઘેર જતી હોય એટલે વહેલી આવી જાય. વાહ, તું મારી ચિંતા કરે છે અને મારી આટલું ધ્યાન રાખે છે, મને સાંભળીને હું એટલી બધી ખુશી થાય છે ને કે આમ ગડગડિત થઈ જાઉં છું. વાંધો નહીં વાંધો નહીં. કેવી રહી રક્ષાબંધન એમ કે? અરે બહુ મજા આવી. મારા ભાઈએ તો છે ને હોટલમાં આમ ટેબલ બુક કરાવ્યું હતું મારા માટે, અને જેટલું મસ્ત મસ્ત બધું ખાવાનું બધું મારે પસંદનું. પછી મને છે ને આમ ગાર્ડનમાં ફરવા લઈ ગયેલો, જેટલી મજા કરી નાખી અમે. શું વાત છે. અચ્છા, પણ આ રાખડી બોધી એનું ભાઈએ કઈ દોન દક્ષિણા કરી કે નહીં? તમાર જેમ નહીં, કબૂલ ના હો રૂપિયાની હાડી હલવાની 500 નું સ્ટીકર લગાવવાનું. માર ભાઈએ તો છે ને 5000 રોકડા આલ્યા, અને મારા કાકાના છોકરાએ તો 2000 આલ્યા. ઓહો હો હો, એટલે પિયર માંથી 7000 ની ગડ્ડી નું પોટલું આવ્યું છે એમ ને? આજુ કોણ મંગુ તો 7-8 મહિના થઈ ગયા આમ 5000-7000 હોમટા જોઈએ. એક કોમ કર ને, જરા આ ગડ્ડી ના જરા દર્શન તો કરાય. હે, એટલે મારા પૈસા તમારે વાપરી નાખવા છે? અરે ગોડી, આ તારા પિયર ના પૈસા છે અને તારા પિયર ના પૈસા નું હાથ પણ ન ઓળારું. અરે એવી મારી નજર રહી યાર, આટલો બધો તું મને માનું છું આવું?
ખાલી હું જોવા માંગુ છું કે આટલા બધા પૈસા એ કોમ કાચા મને એટલે જોવા છે દર્શન નથી સાચું ને એ બન્યું મને તું પારકો મારે હે મને ખબર છે કે તારા ભાઈની નોકરી છૂટી ગઈ છે અને બિચારો ઘર કેવી રીતે ચલાવે છે ને એ મને ખબર છે અને દરેક સ્ત્રી પોતાના પિયરનું હંમેશા ઉપર જ રાખતી હોય છે અને રાખવું જ જોઈએ પૈસા માટે મેં તને મોકલી હતી રક્ષાબંધન કરવા ના ભાઈ બહેનનું જે આ રક્ષાબંધનનો જે તહેવાર છે ને એ એટલો મોટો અને પવિત્ર તહેવાર છે કે જેને પૈસાથી તોલી જ ન શકાય તારા ભાઈને કહેજે ચિંતા ન કરે હજુ એનો બનેલી જીવે છે ભલે એની નોકરી છૂટી ગઈ એને આપણી જોડે બોલાવી દેજે હું એને મારી કંપનીમાં નોકરીએ લગાવી દઈશ અને હું તો એવું ઈચ્છું કે આવતી રક્ષાબંધને તું તારા ભાઈને રાખડી બાંધવા જાય ને તો તારો ભાઈ તને 50,000 રૂપિયા આપે એટલો કેપેબલ બની જાય અને દોસ્તો જે કોઈ બહેનો મને સાંભળી રહી છે મને અને મંગુને જોઈ રહ્યા છો દરેક બહેનોને વિનંતી છે કે ભલે આપણા ભાઈ પાસે કશું જ નથી ફૂલ લઈને ફૂલની પાંખડી આપણને જે કંઈ આપે છે પણ એ દિલથી આપે છે એનો સ્વીકાર કરી લેજો અને પોતાના ભાઈને સારા આશીર્વાદ આપજો અને વાત રહી ભાઈની દરેક ભાઈઓને પણ વિનંતી છે કે દોસ્તો આ જે પ્રસંગ છે ને એ ભાઈ અને બહેનના અપાર પ્રેમનો પ્રસંગ છે અને ફક્ત ભલે તમે કોઈ ગિફ્ટ નહીં આપો પૈસા નહીં આપો તો ચાલશે પણ તમારી બહેનના ખૂણામાં રહેલા પ્રેમને ઓળખજો એને કોઈ પણ દુઃખ હોય ને તો એની દુઃખની ઘડીએ બસ તમે સાક્ષાત ત્યાં ઉપસ્થિત રહેજો અને એની વાત ધ્યાનથી સાંભળીને એનું દુઃખ દૂર કરવાની કોશિશ કરજો બસ એના પ્રેમને સમજજો એ દુનિયાની સૌથી મોટી ગિફ્ટ છે દરેકને મારા અને મંગુ તરફથી હેપી રક્ષાબંધન ચાલ રડીશને ચૂપ થઈ જાય દોસ્તો રક્ષાબંધનનો તહેવાર આવે છે એટલે અમને એમ થયું કે રક્ષાબંધન માટે અમે શું વિડીયો બનાવ્યો પણ અમે ખૂબ વિચાર્યું પછી અમે આવો વિડીયો બનાવ્યો મને વિશ્વાસ છે કે આ વિડીયો તમને 100% ગમશે ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ તો જોક્સ તમારા છે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તો આપણા બધાનો છે ભાઈ અને બહેનોનો છે બસ એન્જોય કરો હેપી રક્ષાબંધન હેપી રક્ષાબંધન અને હા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે